મહેસાણા દૂધસાગર ડેરીના દૂધના ભાવને લઈને કેટલાક પશુપાલકો આવ્યા મેદાને. દૂધસાગર દ્વારા પશુપાલકોને અપાતા ભાવ અપૂરતા હોવાના લાગ્યા આરોપ. ગોજારીયા વિસ્તારના પશુપાલકોએ સોલિયા દૂધ મંડળ ખાતે બેઠક કરી દૂધ ભાવના કોટા સહિત પશુપાલકોને કરી માંગ. મહેસાણા દૂધસાગર ડેરી પશુપાલકોને પૂરતા ભાવ આપે તેવી કરી માંગ. સોલિયા દૂધ ઉત્પાદક મંડળ ખાતે મળેલ બેઠકમાં ડેરી ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને યોગેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત. દૂધસાગર ડેરીના ચેરમેનની ચૂંટણી પહેલાં મળેલ આ બેઠકથી રાજકારણ ગરમાયું. અશોક ચૌધરીની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ટૂંક સમયમાં નવા ચેરમેનની કરાશે ચૂંટણી તે પહેલાં મળી બેઠક. ચૌધરી રામજીભાઈ ગણેશભાઈ સોલૈયા પશુપાલક. દૂધના ભાવ બાબતનો ભાવ વધારો જે દૂધસાગર ડેરીએ 2007ની જનરલમાં જાહેર કર્યો એમાં 375 કરોડ જે જાહેરાત કરી છે એના સંદર્ભમાં ખુલાસો કરવા માટે આ પત્રકાર પરિષદ યોજી છે. એમાં જે 375 કરોડ રૂપિયા ભાવ વધારો આપવા પાત્ર થયો છે એમાં દૂધ મંડળીઓને જે દૂધ સંઘે કોઠા આપેલા છે એમાં જોવા જતો એના સ્લેબ પાડી અને ગાયના ભાવ છે એ રહે ભેંસના ભાવ કરતો 25 રૂપિયા લીટરે ઓછા આપીને નફો કર્યો છે એવું અમારું કહેવું છે. એને એ સાબિતીઓ છે. એ સાબિતીઓમાં જોઈએ તો જે વખતે 370 રૂપિયા ભાવ હતો એ વખત 4 ફેટનો ભાવ 17 રૂપિયા 10 પૈસા થતો હતો. એના પછી 740 રૂપિયા ભાવ જે વખત ગાયના દૂધનો ભેંસના દૂધનો હતો ત્યારે 4 ફેટના 32 રૂપિયાના 69 પૈસા થતા હતા. એટલે આ ભાવના કોઠાની અંદર જે ફેરફાર કરેલો છે સમતુલ્ય કિલો ફેટનામાં એમાં જે પહેલાં 17 દૂધ 34 રૂપિયાને 20 પૈસા થવા જોઈએ એના બદલે 32 રૂપિયાને 69 પૈસા થયા. એ 1 રૂપિયોને 51 પૈસા ઓછા આપવામાં આવશે આજની તારીખે. એ 1 રૂપિયોને 51 પૈસા ઓછા આપે છે જેમાં અમારી મંડળીએ ચાલુ વર્ષે 56,50,000 લીટર કરતો પણ વધુ દૂધ આપેલું છે. એટલે 1:51 લેખે જોવા જતો 85,40,000 રૂપિયા અમને ઓછા આપેલા છે અને એ અમને ભાવ વધારાના રૂપમાં પાછા આપવાના છે. એટલે આ જોઈએ તો ભાવ ઓછો આપ્યો, કોઠાની અંદર જુદા જુદા સ્લેબ પાડ્યા. પહેલાં 5-5થી ઉપરના ભાવ 1 સળંગ ગણાતા હતા, અત્યારે ભેંસના કોઠાની અંદર 6 ફેટથી ઉપરનો ભાવ જુદો, 5-1 થી 5-9નો ભાવ જુદો, ગાયના દૂધમાં 3-5થી ઉપરનો ભાવ જુદો, 3-3-4 ભાવનો ભાવ જુદો. આ ભાવના કોઠાને રમતમાં મંડળીઓને પૈસા ઓછા મળે છે અને એ સંઘને ફાયદો થાય છે. એટલે આ જે કંઈ ભાવ વધારો આપવામાં જાહેર કરેલો છે એની અંદર લગભગ મંડળીઓના જ પૈસા મંડળીઓને પાછા આપવાનું થાય એવું અમારું માનવું છે. આ અંગેનું પ્રમુખશ્રીએ ચેરમેનશ્રીએ ખુલાસો કરવો. મહેસાણા જિલ્લાની તમામ મંડળીઓનો આ પ્રશ્ન છે પણ જેણે અભ્યાસ કર્યો હોય એને જ ખબર પડે કે આમાં શું ફરક પડ્યો. બધાને ખબર છે કે ભાવ ઘટાડ્યા છે. આ બાબતની રજૂઆત હવેથી થશે, હજુ સુધી કાગળ લખીને મોકલાવે પણ એનો કોઈ અર્થ છે નહીં. એમણે કહ્યું છે કે ભાઈ અને જેને જોવું હોય આવીને દૂધસાગર ડેરીમાં આવીને કોઠાને જોઈ જાય પણ અમારી જોડે કોઠા મોજૂદ છે. અમારે આ કોઠા લઈને જ આ તમને મેં આ વાત કરી છે કે જે 370 ભાવ હતો એટલે આ રીતે પૈસા થાય, 740 ડબલ થવા જોઈએ ને ભાવને બધું એક જ છે. તો કોઠાની અંદર આ રીતે ફેરફાર થયેલા છે એનો ખુલાસો કરી આપો. લવજીભાઈ ગામ સોલૈયા દૂધ ઉત્પાદક એટલે પશુપાલક. અમારી આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં જે મહેસાણા સંઘ ખરો ને એમાં દેવાની બાબત છે અને દૂધ ઉત્પાદકોને જે ભાવ ફીર ચૂકવવામાં આવે છે જે વાત થઈ જાય આપણા આગળ એ મુજબની જે આજે કોન્ફરન્સમાં વાતચીત થવાની છે. હવે 31/3/21ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન જે માલ સ્ટોક જૂના નિયામક મંડળમાં 12,293 મેટ્રિક ટન પાવડર હતું, 4,464 મેટ્રિક ટન બટર હતું. તે દિવસે એની કુલ કિંમત 400 કરોડ રૂપિયા હતી. 953 કરોડ રૂપિયા સંઘમાં દેવું બતાવવામાં આવ્યું. એમાંથી
400 કરોડ રૂપિયાનો જે માલ સ્ટોક હતો એનું વેચાણ થયું, 653 કરોડ રૂપિયા એમાં 400 કાપીને 253 કરોડ રૂપિયાનું જે દેવું એ લોકોને સરભર કર્યું, 2000 કરોડ રૂપિયા દેવું જે બતાવતા હતા તો દેવું એ દિવસે 953 કરોડ હતું, તો 2000 કરોડ રૂપિયા દેવું કઈ રીતે બતાવ્યું? અને એમાં 400 કરોડ રૂપિયા તો ગ્રાહકોના જે જૂના નિયામક મંડળના માલ સ્ટોકના હતા એરાએ ચૂકવાના, તો પછી એમને તો 253 રૂપિયા ચૂક 253 કરોડ રૂપિયા ચૂક્યા અને 653 કરોડ રૂપિયા એમને ચૂક્યા એ બતાવું તો કઈ રીતે? આર્ય પ્રૂફ કરવું જોવો વહીવટમાં સંઘ દ્વારા, આરી એક અમારી દેવા વિશે ચોખવટ થવાની અમારી માગણી છે. બીજી તો 600 કરોડ રૂપિયા એમને લોન લીધી પાવડર માટેની, એ પણ શાણા માટે કે ભાઈ પાવડર પ્લાન્ટ આપણી જોડે હતા જ ઓલરેડી છે બરાબર, અને તમારે નવો પાવડર પ્લાન્ટ બનાવવાની જરૂર શું પડી, કેમ બનાવવો પડ્યો શું? તો તમે આજે સમજો કે જૂનો પ્લાન્ટ છે એનો ઉપયોગ ના કરીને નવો પ્લાન્ટ બનાવવાનું કારણ શું? અને એમાં તમે જે આ 600 કરોડ રૂપિયાની જે લોન કરી તો શું એ દેવાની અંદર એ વધારો ના થયો? તો તમે નવું શું કર્યું? તો એની ચોખવટ થવી જોવો. આ અમારી એક માગણી છે દૂધ ઉત્પાદકોની. અમારા વિસ્તારના ભાઈ કનુભાઈ અને કનુભાઈ ભાઈ યોગેશભાઈ બે ડિરેક્ટરો હતા, એમને પણ અમે આજે બોલાયા હતા આ વાતની રજૂઆત કરવા માટે. આ તમામ વાતની રજૂઆત એમને કરી છે, એમણે તમામ વાતની નોંધ લીધી છે. એ નોંધ લઈને એમણે કહ્યું છે કે અમે આગળ રજૂઆત કરીશું અને આગળ રજૂઆત કર્યા પછી તમને ખુલાસો કરીશું, એવો એમણે જવાબ હતો. દૂધસાગર ડેરીના વહીવટ બાબતે તો કઈ નહીં, પણ આ કોઠાની અંદર પશુપાલકોને સીધે સીધું નુકસાન જાય છે એ બાબતની જ અમારી માગણી છે. અને સાગરદાણ અગર બીજીમાં જે ક્વોલિટી છે, ક્વોલિટીમાં કોઈ પછોડ કરવી ના જોઈએ એના માટેનું અમારું.